गुड मॉर्निंग, गुड आफ्टरनून, जय श्री कृष्ण। धोरण 3 विषय आसपास, तेनी अंदर आपणे कयो पाठ भण्या हता? चलो पहला बधा चोपड़ी खोलो। खोली पाठ नंबर 22, डाबू अने जमणो। आपणे आ चित्रमां डाबू अने जमणोनुं जोयुं हतुं के अहींया डाबो हाथ मूक्यो। आ शानुं चित्र हतुं, कया पंજાનું ચિત્ર હતું? તો કે ભાઈ ડાબા હાથનું। એવી રીતે આપણે એક કોરા કાગળમાં ડાબા હાથનું પણ ચિત્ર દોર્યું હતું। પછી આ જમણાનું અને ડાબાનું આપણે ગીત પણ ગાયું હતું। આ ગીત તમે લખ્યું છે ને બાળ મિત્રો? ઓકે, બરાબર છે। પછી આ તમને સવાલ જવાબ બી મેં મોકલ્યા છે તે તમે લખ્યા હશે। હવે પેજ નંબર 251 આ ચિત્ર બતાવું છું, તમે જુઓ ચિત્ર શાનું છે। તો કે ભાઈ એક આ ચિત્રની અંદર એક છોકરી વચ્ચે બેઠી છે અને આજે બાજુના બધા ખાના ખાલી છે। તો ચલો આપણે જોઈએ, વાંચો અને કરો। આ ચિત્રમાં રુચિરા ચિત્રની વચ્ચે બેઠી છે। રુચિરાની પાછળ પુસ્તક દોરો, એટલે કે રુચિરા જ્યાં બેઠી છે એની પાછળ તમારે પુસ્તકનું ચિત્ર દોરવાનું છે। ફરજિયાત તમારે ચોપડીની અંદર આ ચિત્રની અંદર તમારે પુસ્તકનું ચિત્ર દોરવાનું છે, બરાબર છે। પછી એક ફૂલ રુચિરાની જમણી બાજુ દોરો। કઈ બાજુ દોરવાનું છે? જમણી બાજુ। તો કઈ બાજુ આવશે? જમણી બાજુ, જે એનો હાથ ઊંચો છે એ કયો હાથ છે? જમણો। એટલે તમારે આની અંદર ફૂલનું ચિત્ર દોરવાનું છે। શાનું ચિત્ર દોરવાનું છે? ફૂલનું। જો અહીંયા તમને લખી આપું, અહીંયા શાનું ચિત્ર દોરવાનું છે? તો કે ફૂલનું ચિત્ર, બરાબર છે। અહીંયા શાનું ચિત્ર દોરવાનું છે? તો કે પુસ્તકનું, એટલે કે ચોપડીનું ચિત્ર દોરવાનું છે, બરાબર। હવે આગળ ખુરશી રુચિરાની ડાબી બાજુ દોરો। હવે ડાબી બાજુ કઈ આવશે વિચારો? તો ડાબી બાજુ એટલે કે રુચિરાનો જે ડાબો હાથ છે ત્યાં તમારે કયું ચિત્ર દોરવાનું છે? ખુરશીનું। શાનું ચિત્ર દોરવાનું છે? થઈ ગયું, અહીંયા ખુરશીનું ચિત્ર દોરવાનું છે, અહીંયા ફૂલનું અને પુસ્તકનું। હવે આગળ વાંચો, રુચિરાની સામે ઝાડનું ચિત્ર દોરો। આ રુચિરા જ્યાં બેઠી છે એની સામે એટલે કે ઉપરના ખાનામાં કોનું ચિત્ર દોરવાનું છે? તો કે ભાઈ ઝાડનું ચિત્ર। શાનું ચિત્ર દોરવાનું છે? ઝાડનું। બાળમિત્રો, તમારે ચિત્ર ન દોરવા હોય ને તમારે ચિત્ર આની અંદર ચોંટાડવા હોય તો પણ ચાલશે, બરાબર છે। આ એક રીતે તમારું હોમવર્ક જ છે, બરાબર છે, જેની અંદર ચાર ખાનાની અંદર અલગ અલગ ચિત્રો ચોંટાડવાના છે, જેમ કે પુસ્તકનું છે, ફૂલનું છે, ઝાડનું છે અને ખુરશીનું છે। બાળમિત્રો, આ તમારે તમારે ઘરે આવી પ્રેક્ટિસ કરવી હોય તો પણ તમે કરી શકો છો। તમારી આજુબાજુ કોઈ પણ વસ્તુ મૂકી દો, બરાબર છે। આ પ્રયોગ એટલે કે આવું તમે બે મિત્રો સાથે મળીને પણ તમે કરી શકો છો, બરાબર છે। હવે આગળ પાના નંબર 152 ખોલી બધાએ। ચાલો હવે આ ચિત્ર તમને શાનું દેખાય છે અને અંદર શું શું છે જુઓ તો। જોઈ બધાએ ચિત્ર? ચાલો આપણે એને ભણીએ. રુચિરાને ઘરેથી શાળાએ જવાનો રસ્તો શોધવામાં મદદ કરો। ચિત્રમાં શાળા શોધો, રુચિરાને ઘરથી શાળા સુધી પહોંચાડો। તમે ભૂલ ભૂલાયા બી જોઈ હશે, બરાબર છે, કાં તો તમને રસ્તો ના મળતો હોય તો તમે કોઈની હેલ્પ કરો લો છો ને। ચાલો જો આ ચિત્રમાં પહેલું ચિત્ર શું દેખાય છે? રુચિરાનું ઘર, અહીંયા રુચિરા પણ દેખાય તમને, બરાબર છે। હવે તમે પેન્સિલ લો
અને ધીમે ધીમે પેન્સિલ ફેરવતા 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 પહેલાં શું આવ્યું? તો કે ભાઈ એક ઘર આવ્યું છે, મકાન આવ્યું છે, ત્યાર પછી એક હેડપંપ આવ્યો છે. હેડપંપ એટલે જે આપણે પાણી એમાંથી આપણે કાઢીએ તે. પછી આગળ જઈએ, આગળ જતાં શું આવે છે? તો કે ભાઈ એક ઝાડ આવે છે. ફરી આગળ જાઓ, સામે તમને શું દેખાય છે? બગીચો દેખાય છે. ત્યાંથી તમે ડાબી બાજુ જાઓ, કૂવો પણ આવ્યો વચ્ચે. પછી તમે સીધા જાઓ તો અહીંયા જો તમને બસ સ્ટોપ, એટલે કે જ્યાં તો આપણે બસ પકડીએ એ બસ સ્ટોપ પણ છે, એટલે કે બસ સ્ટેશન પણ છે. ત્યાંથી આગળ જઈએ તો પોસ્ટ ઓફિસ પણ છે. ત્યાંથી આગળ જઈએ તો એક હોસ્પિટલ પણ આવે છે. આગળ જઈએ પછી શું આવ્યું? એક દુકાન આવી. ફરી પાછું ઝાડ આવ્યું અને છેલ્લે રુચિરાની સ્કૂલ, એટલે કે શાળા આવી ગઈ. બરાબર છે? ફરી જોઈ લો, રુચિરાનું ઘર, રુચિરા જાય છે સ્કૂલ જવા માટે, એની વચ્ચે કેટલી કેટલી જગ્યા આવે છે, શું શું આવે છે વચ્ચે? તો કે ભાઈ મકાન આવે છે, હેડપંપ આવે છે, ઝાડ આવ્યું, બગીચો આવ્યો, કૂવો પણ આવ્યો છે, બસ સ્ટેશન પણ આવ્યું, પોસ્ટ ઓફિસ પણ આવી, હોસ્પિટલ પણ આવ્યું, દુકાન પણ આવી, ઝાડ પણ આવ્યું, અને છેલ્લે એની સ્કૂલ આવી. તમે પણ સ્કૂલે આવો છો ત્યારે પણ તમને ફ્લેટ આવે છે, કાં તો પછી દુકાન આવે છે. બરાબર છે ને? આવે છે ને રસ્તામાં. ઓકે, હવે આગળ ચલો બાળ મિત્રો, પેન્સિલ લઈ લો બધા. લીધી પેન્સિલ? હવે હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમારે આની અંદર, ખાનાની અંદર તમારે લખવાનું છે. બરાબર છે? અને કદાચ જો તમારો બાકી રહી જાય તો આના ફોટા મોકલીશ તો પણ તમે લખી શકો છો. અને અહીંયા જે તમને ચિત્ર આપ્યું છે એના આધારે પણ તમે આવ્યું આ હોમવર્ક કરી શકો છો. બરાબર છે? તો ચાલો જઈએ, વિચારો અને લખો. પેન્સિલ લઈ લીધી બધાએ? ઓકે. રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા પર કઈ કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે તેના નામ તમારે લખવાનું છે. આના આધારે તમે આ કોષ્ટક તમે ભરી શકો છો. બરાબર છે? તો સૌ પ્રથમ તમારે શું લખવાનું? રુચિરાનું ઘર. બરાબર છે? ત્યાર પછી શું આવ્યું હતું વચ્ચે? તો કે મકાન અને ઘર આવ્યું હતું. બરાબર છે? ત્યાર પછી હેડપંપ આવ્યો હતો, ઝાડ આવ્યું હતું. જો રુચિરાનું ઘર, રુચિરા જાય છે, ઘર અને મકાન આવ્યું, હેડપંપ આવ્યો અને ઝાડ પણ આવ્યું. તેવી રીતે તમારે આખી લાઈન આયરા પૂરી કરવાની છે. ત્યાર પછી નીચે બગીચો લખો છો. ઓકે. કૂવો, બસ સ્ટોપ એટલે કે બસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, દુકાન, ઝાડ અને છેલ્લે સ્કૂલ. જો ઝાડ આવ્યું, બગીચો આવ્યો, કૂવો આવ્યો, બસ સ્ટેશન આવ્યું, પોસ્ટ ઓફિસ આવી, હોસ્પિટલ આવી, દુકાન અને ઝાડ અને છેલ્લે એની સ્કૂલ આવી. આના આધારે તમે આ કોષ્ટક તમે ભરી શકો છો. બરાબર છે? હવે નીચે જુઓ, તેની જમણી બાજુએ શું આવે છે અને તેની ડાબી બાજુએ શું આવે છે તે તમારે લખવાનું છે. આ કોષ્ટક પણ તમે આ ચિત્રને આધારે તમે લખી શકો છો. ચલો, તેની જમણી બાજુએ શું આવ્યું હતું? જમણી બાજુ એટલે કે તમારો જે જમણો હાથ હોય, તમે ચિત્રની સામે ઊભા રહો કાં તો બેસી જાઓ, અને જે જમણા હાથ પર આવતું હોય જે વસ્તુ હોય તે લખવાની, અને ડાબા હાથ બાજુ જે ચિત્ર કે જે નામ આવે તે તમારે લખવાનું છે. ચલો, અહીંથી જાઓ. બરાબર છે? તો પહેલાં શું, જમણી બાજુ શું આવ્યું હતું? કે રુચિરાનું ઘર. બરાબર છે? જમણી બાજુ શું આવ્યું હતું? તો કે ભાઈરવા ઝાડ આવ્યું હતું. ડાબી બાજુએ રુચિરાનું ઘર અહીંયા છે. બરાબર છે? પહેલાં તમે આયરવા કોષ્ટક ભરી દો, ફરી તમને અહીંયા સમજાવીશ. તેની જમણી બાજુએ શું આવે છે? તો કે ભાઈ ઝાડ આવે છે, બગીચો આવે છે, કૂવો આવે છે અને પોસ્ટ ઓફિસ આવે છે. આ બધી કઈ બાજુ આવે છે? ડાબી બાજુ.
त्यार पछी जमणी बाजू लखो रुचिरानो घर मकान घर हेडपंप बस स्टॉप हॉस्पिटल दुकान झाड अने स्कूल एटले के शाळा। जो आ छे जमणी बाजू झाड आव्यु, पछी बगीचो आव्यो, जमणी बाजू कूवो आव्यो अने पोस्ट ऑफिस आवी, बराबर छे। आ बधुं शुं आव्यु? जमणी बाजू। हवे डाबी बाजू जोईए तो रुचिरानुं घर आव्यु, ત્યાર પછી ઘર અને મકાન આવ્યું હતું, હેડપંપ આવ્યું હતું, પછી આમ તમે વરો, બરાબર છે। પછી આગળ જતાં બસ સ્ટોપ આવ્યું હતું, હોસ્પિટલ આવી, સ્કૂલ ઝાડ અને સ્કૂલ સોરી દુકાન અને ઝાડ અને સ્કૂલ, બરાબર છે। આ બધી જે ચિત્ર દેખાય એ જમણી બાજુ, ને આ બધી જે ચિત્ર દેખાય એ ડાબી બાજુનો, તમારે આ કોષ્ટકની અંદર લખવાનું છે। થઈ ગયું? લખાઈ ગયું? ના લખાય, બાકી રહી ગયું હોય તો તમે ચિત્રને આધારે તમે લખી શકો છો। હવે શોધી કાઢો રુચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા પર કેટલા વળાંક લેવાના થયા? વળાંક એટલે તમે જે અહીંથી આમ ટર્ન માર્યો, પછી આગળ ગયા, અહીંથી ટર્ન માર્યો એટલે કે વળાંક લીધો, અહીંથી વળાંક લીધો એટલે કે રસ્તામાં એની પાસે કેટલા વળાંક આવ્યા હતા? તો લખવાનું, રુચિરા એના ઘરેથી શાળા તરફ જતાં કુલ 5 વળાંક આવ્યા હતા। કેટલા વળાંક આવ્યા હતા? 5। જો 1, 2, 3, 4 અને 5 થઈ ગયા ને। ઓકે બાળમિત્રો, આજે આપણે આટલું અહીંયા પૂર્ણ કરીએ છીએ ચેપ્ટર। બીજું નેક્સ્ટ પીરિયડમાં, એટલે કે આવતા પીરિયડમાં, તમારે અહીંયા આ સવાલ લખવાનો છે, એ બે ઇઝી છે, બરાબર છે। આ કોષ્ટક બી તમારા ચિત્ર દ્વારા તમે લખી શકો છો, અને આની અંદર તમે સ્ટીકર ચોંટાડો તો પણ ચાલશે, અને તમે ચિત્ર દોરવું હોય તો પણ તમારે ચાલશે। અહીંયા આટલું જ, બીજું આપણે આવતા પીરિયડમાં જય શ્રી કૃષ્ણ। અને મેં જે આગળ હોમવર્ક મોકલ્યું છે એ નોટની અંદર લખવાનું છે, અને પહેલાં પાઠનું નામ ને પાઠ નંબર લખવાનો જરૂરી છે। ઘણા વિદ્યાર્થીઓ હોમવર્ક પણ બાકી રાખે છે અને પાઠ નંબર પણ લખતા નથી, આટલું ખાસ ધ્યાન રાખજો। જય શ્રી કૃષ્ણ।